કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઇલી અપડેટ્સ. નમસ્કાર, આજ 20 ડિસેમ્બર શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં જામા મસ્જિદ પાસે હજારો લોકોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. સાંજ સુધી આ આંદોલન શાંતિપૂર્ણ રહ્યું હતું. સાંજ પછી દિલ્હી ગેટ પાસે છમકલું થતાં પોલીસે એક્શન લીધા હતા. દરિયાગંજ પાસે કારને આગ ચાંપવામાં આવી હતી. પોલીસે વોટર કેનનથી આંદોલનકારીઓને ખસેડવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ યુપીમાં અનેક જગ્યાએ હિંસક પ્રદર્શનો થયા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતક્ષેત્ર ગોરખપુરમાં પણ પથ્થરમારાની ઘટના બની હતી. કાનપુર, બહરાઈચ, ઉન્નાવ, મુઝફ્ફરનગર વગેરે શહેરોમાં પણ તોફાનો થયા હતા. ઘણા શહેરોમાં ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ નાગરિકતા કાયદા અંગે સંદેશ પાઠવ્યો હતો. તેમણે ભાજપની નીતિઓને દેશ વિરોધી ગણાવી હતી. તેમણે આંદોલનકારીઓને શાંતિપૂર્વક વિરોધની અપીલ કરી હતી. દેશભરમાં નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ગઈકાલે આ મુદ્દે અમદાવાદમાં હિંસક વિરોધ પ્રદર્શન થયું હતું. રાજ્ય સરકાર શાંતિ માટે સાવધાનીના પગલાં લઈ રહી છે. રાજ્યમાં ઇન્ટેલિજન્સના ADGPને ઇન્ટરનેટ સેવા બંધ કરવા માટે જરૂરી હક આપવામાં આવ્યો છે. જરૂર જણાશે તો રાજ્યમાં 22 ડિસેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવશે. જામનગરમાં શિયાળો પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યો છે. લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી નોંધાતા મોસમની સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. પવનની ગતિ પણ તેજ હોવાથી ઠંડી વધુ ઘાતક બની હતી. લોકોએ તાપણાઓ કરી હૂંફ મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ગાંધીનગરમાં સુઝાન્સ T20 વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ટુર્નામેન્ટમાં જામનગરની નવાનગર ક્રિકેટ એકેડેમીની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. જામનગરની ટીમે ફાઇનલમાં ગાંધીધામની ટીમને પરાજય આપ્યો હતો. ક્રિકેટ બંગલામાં વિજેતા ટીમનો સ્વાગત સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આજે જામનગરમાં હાપા રોડ પાસે નૂરી ચોકડી પાસે અકસ્માત થયો હતો. ગાર્બેજ કલેક્શન કરતા ડમ્પરે એક સ્કૂટર ચાલક યુવાનને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સુલતાન સુંભણિયા નામના 19 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું. ડમ્પર ચાલક અકસ્માત પછી ફરાર થઈ ગયો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોબતની વર્ષ 2019-20ની વાર્ષિક લવાજમ યોજનાના મિની ડ્રોમાં પ્રથમ ઇનામ રૂપિયા 51,000નું હતું. આ ઇનામ નરેશભાઈ નકુમને ફાળે ગયું છે. નોબત પરિવારના હર્ષભાઈ માધવાણીએ ભાગ્યશાળી વિજેતાને રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો હતો. તો આ હતા આજના સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.